प्रार्थना साथे आप सबनु हार्दिक स्वागत करी अने फेर मुझू थैंक यू। डॉक्टर माइकल ग्रेग जे एडोलेसेंट साइकोलॉजिस्ट छे, एना मत मुजब શાળાઓમાં ચોથા ધોરણ સુધી ભણતા બાળકોને હોમવર્ક આપવાનો કોઈ જ ફાયદો નથી હોતો। ઢગલાબંધ સંશોધનોએ સાબિત કર્યું છે કે એ લોકોને હોમવર્ક આપવું એ એના સમયનો બરબાદ છે, ફેમિલીના સમયનો બરબાદ છે અને બાળકનો સ્કૂલ તરફનો નફરતને અણગમો ડેવલપ થાય છે। એટલે ચાર ધોરણ સુધી હોમવર્ક ના આપવું જોઈએ એવો યુનિવર્સિટી ઓફ ડરહામનું સંશોધનનું તારણ છે। અમેરિકાની બે ચાર યુનિવર્સિટી તારણ કાઢ્યું છે અને પછી એ લોકોએ નક્કી કર્યું છે કે ગણિતના વિષયની અંદર હોમવર્ક આપવાનો, દાખલા ગણો આપવાનો કોઈ જ ફાયદો નથી। 1998માં લંડનની કિંગ્સ કોલેજે એના અભ્યાસનું તારણ આપતા જણાવ્યું છે કે પ્રાથમિક શાળાની કક્ષાએ ગણિતનું હોમવર્ક આપવું બેકાર છે। જનરલ ફ્રાન્સિસ વોકર નામનો એક માણસ થઈ ગયો, એ 1900ની સાલની અંદર બોસ્ટનની અંદર સિવિલ વોરનો હીરો હતો। એ પછી બોસ્ટન સ્કૂલ બોર્ડ ઓફ ડાયરેક્ટરનો સ્કૂલ બોર્ડનો ડાયરેક્ટર બન્યો। એણે ડાયરેક્ટર બન્યા પહેલાં બનતા હવે પહેલું ફરમાન એવું કર્યું કે ગણિતના વિષયમાં હોમવર્ક ન આપવું, એને નહીં ગમતું કદાચ, એટલે એણે ફરમાન કરી નાખ્યું અને સાબિત થઈ ગયું કે નહીં આપવું। એ વર્ષે બધાએ પાલન કર્યું, પછી પાછું ઇન્ટ્રોડ્યુસ થયો। 100 વર્ષ પછી લંડનની કિંગ્સ કોલેજે અભ્યાસ કર્યો ત્યારે તારણ કાઢ્યું કે એ સાચો હતો, ખોટો નહોતો, વિમઝિકલ નહોતો। એણે જે આપ્યું હતું તારણ એ સાચું હતું કે પ્રાથમિક શાળાની કક્ષાએ ગણિતનું હોમવર્ક આપવું બેકાર છે। જ્યારે મેં એવું જોયું છે કે 25 દાખલા 25 વાર લખતા આવજો, ફરમાન જ છૂટે 25 દાખલા 25 વાર, 100 સ્પેલિંગ 100 વાર લખતા આવજો, કભી તમે ગણો તો ખરા કેવું થાય। એક વિદ્યાર્થીને એના મનની દશા પૂછો, એને એક વખત પૂછો કે તું શું અનુભવે છે, આવું મિસ બોલી જાય કે તમારા ટીચર બોલી જાય કે શિક્ષક બોલી જાય, તમે શું અનુભવો છો। હોમવર્કની વ્યાખ્યા આપી છે કે શાળાના કામ સમય સિવાય બહાર આપવાનું કાર્ય, પણ કેટલું આપણે લિમિટ નથી, બાકી પરદેશમાં બધે લિમિટ પણ છે। મેં લગભગ 10-15 યુનિવર્સિટીના તારણો જોયા, સ્કૂલ્સના પરદેશના ઇન્ટરનેટ ઉપરથી મેં હમણાં છેલ્લા 15 દિવસ બધું જ જોયું પરદેશનું, તો એ લોકો એક રૂલ બનાવ્યો છે કે હોમવર્ક કેટલું હોવું જોઈએ કે અભ્યાસનું ગ્રેડ ગુણ્યા 10 મિનિટ, પહેલા ધોરણને 10 મિનિટ અને ખાલી વાંચવાનો, બીજા ધોરણને 20 મિનિટ, ત્રીજા ધોરણને 30 મિનિટ, ચોથા ધોરણને 40 મિનિટ અને સાતમા ધોરણ છેલ્લે 70 મિનિટ, 1 કલાકને 10 મિનિટથી વધારે હોમવર્ક નહીં આપવાનું। અને આ બધા વિષયનું હો પાછું, ગણિતવાળા જુદું, વિજ્ઞાન જુદું, એમ નહીં, અને એના માટે લોકો ગાઈડલાઇન્સ આપી તો કેવી રીતે થાય એ ગાઈડલાઇન્સ હું પછી કહું હમણાં। એટલે આ બધું કરીએ તો બાળકને ભણવાનો કંટાળો નહીં આવે। હું 99માં ઇંગ્લેન્ડ ગયો હતો ત્યારે મારા ફ્રેન્ડનો બાળક પહેલું ધોરણ ભણતો હતો, મને કહે અંકલ તમે વાંચી દો મને આ પાઠ, મેં પેલા તને હોમવર્ક આવું મને ઠપકાર જ, હોમવર્કમાં એવું લખ્યું છે કે ટુ રીડ ધીસ લેસન, પણ મને કહે રીડ ધ નેક્સ્ટ સેન્ટેન્સ, બીજું સેન્ટેન્સ વાંચો, એમ એવું લખ્યું ટુ બી રેડ બાય ધ પેરેન્ટ્સ। એટલે ખરેખર આ સત્ય હકીકત છે, જેને ખ્યાલ હશે પરદેશમાં છે પહેલા 2 વર્ષ સુધી કે બાળક જ્યારે ઘરે વાંચવા માટે આપે ત્યારે પેરેન્ટ્સે વાંચીને સંભળાવવાનું, લિસનિંગ સ્કિલ ખાલી બાળકને, રીડિંગ સ્કિલ એની પછીના વર્ષમાં આવે। એટલે મારે 3-4 દી રોજ વાંચી દેવું પડ્યું, પણ આ વસ્તુ જરૂરી છે કે બાળકને એટલું જ પહેલા 2 ધોરણો, વધારે કંઈ નહીં આપો। પછી ગ્રેડ ગુણ્યા 10 મિનિટ, વિશ્વના લગભગ દરેક યુનિવર્સિટીનો આ નિયમ છે કે 7મા ધોરણ સુધી ગ્રેડ ગુણ્યા 10 મિનિટ, આ વસ્તુ એ કરવા જેવી છે, યાદ રાખવા જેવી છે। હોમવર્કની કેટલીક નકારાત્મક અસરો કે અર્થસભર અને આનંદદાયક ન હોય તો ફક્ત કરવા ખાતર કરાવતું હોમવર્ક અત્યંત કંટાળાને જન્મ આપે છે। હોમવર્ક પૂરું કરવાના ધખારામાં બાળક બીજી બધી પ્રવૃત્તિઓમાં ભાગ નથી લઈ શકતું। મેં જોયું છે ઘણી બધી વખત એમ કે બેટા એ રમેશ કે ચાલ વાંચવા, તક નહીં મારે યાર હોમવર્ક બાકી છે, ચાલ રમવા ચાલ, કે બધા ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તો ના યાર હોમવર્ક બાકી છે, હવે રમેશ હોમવર્ક કરશે બેઠો બેઠો, નરેશ હોમવર્ક કરશે કેવું કરશે, બહારથી ઓલા આ આઉટ બોલશે ને ત્યારે નરેશ આમ જોશે, એનું ધ્યાન ત્યાં જશે, એના હાથ આમાં ફરતા હશે। તમે અત્યારે ઘણા બધા ઘરમાં જોશો કે બાળકનું ધ્યાન ટીવીમાં હોય ને આ ચોપડી ઓલું મિકેનિકલી હોમવર્ક કરતું હોય છે,
અમુક પ્રકારના એસાઇનમેન્ટથી ગરીબ તેવંગરની ભેદરેખા વધુ તીવ્ર બને છે. શિક્ષકોએ આ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ક્લાસમાં એક જ ગ્રેડના એક જ સોશિયલના પેલા કેટેગરીના છોકરાઓ નથી આવતા હોતા, બધા ગ્રેડના આવે છે, ગરીબે આવે છે, તવંગરે આવે છે. ફલાણા ટાઈપનો કાગળથી ફલાણું બનાવીને ચોંટાડવાનું ક્લાસમાં, એવું કદાચ જવા દો કે ભાઈ ન્યૂઝ પેપરના કટકામાંથી ચોંટાડીને ફૂલો બનાવો, લાલ રંગ કરી દો, ભલે ને થોડા ટપકા દેખાય, ભગવાને ઘણા બધા ફૂલો પર ટપકા મૂકેલા જ છે. આ વસ્તુ જો ધ્યાનમાં રાખવામાં આવે તો આ બધી નાની નાની વણમરની નકારાત્મક અસરો છે જતી રહેશે. ભવિષ્યની કે જે તે વર્ષની સફળતા અંગેની કોઈ જ પ્રામાણિક ખાતરી, કોઈ ખાતરી પ્રામાણિકપણે કરેલ હોમવર્ક પણ આપતું નથી. આજે સારામાં સારું હોમવર્ક કરેલા વિષયના વિદ્યાર્થીને કઈ સ્કૂલ એવું કે છે બધું ફર્સ્ટ ક્લાસ હોમવર્ક કર્યું છે ને, તને આ વર્ષની એક્ઝામમાંથી મુક્તિ, કે તને હવે ભવિષ્યમાં સફળતા મળશે. તે તો જે સફળતાની કોઈ ખાતરી નથી આપતો એની પાછળ આટલું ભારણ શું કામ રાખવું? પરદેશમાં અમુક યુનિવર્સિટી એવો પ્રયોગ કર્યો અને લોકો ખૂબ સક્સેસફુલ થયા કે બાળકને હોમવર્ક નક્કી કરવાની છૂટ, કે ભાઈ આ 5 સવાલ છે, ચાલ તું કયો લખી આવીશ, હું બીજો લખીશ, મિસ તને બીજો આપ્યો, તારે બીજો કાલ લખી આવો, પાકો તને યાદ રહી જવો જોઈએ, બસ તારે મારે જ હોમવર્ક નથી કરવું, કંઈ વાંધો નહીં, આવતી વખતે તો તારો હોમવર્ક નક્કી કરજે. બાળકને પસંદગી નથી આપતી એટલે બાળક વેઠ ઉતારે છે. આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે. બધે જ આપણે પણ અહીંયા અથવા આપણા શૈક્ષણિકમાં પહેલાં વિચારવા જેવો કે બાળકને હોમવર્ક નક્કી કરવા દો. તમે જુઓ બાળક પ્રામાણિક છે, એ એટલું નકામું નથી કે હાવ ના પાડી દે, એને એટલી તો એની જવાબદારી ખબર છે કે કહેશે તો ખરું જ કે મિસ હું આટલું કરતા આવીશ, સાહેબ હું આટલું કરતા આવીશ, ગુરુજી હું આટલું કરતા આવીશ, એટલું કહેશે, ચોક્કસ કહેશે. એટલે એને નક્કી કરવા દો અને એને નક્કી કરવા દો એ કામ જો એ કરશે તો અદ્ભુત કરશે. બાળક પર થતી શારીરિક ને માનસિક આડઅસરો, સ્ટ્રેસ કે માનસિક તાણ, મોટાભાગના સંશોધનો હોમવર્કથી બાળકમાં ગ્રેડમાં કેટલો સુધારો થયો એના તારણ કાઢે છે, પણ બાળકને શારીરિક કે માનસિક તકલીફો કેટલી પડે છે એ કંઈ સંશોધન વિચારતું નથી. માથાનો દુખાવો, 70% બાળકો હોમવર્ક કર્યા કે કરતાં કરતાં માથાનો દુખાવાનો ફરિયાદ કરે છે અને 13-14% પરમેનન્ટ ફરિયાદ બની જાય છે. વારંવાર ચશ્માના નંબર માટે મા બાપ લઈ જાય, વારંવાર સાઇનસના એક્સરે કરાવે, ફલાણું કરાવે, દીકણું કરાવે, છેલ્લે કાંઈ ન નીકળે. બાળકને માથાનો દુખાવો સતત જ ચાલુ રહે, એનું કારણ હોમવર્કથી ઊભો થતો કંટાળો, ઘણી વખત એકદર ડોકું નમાઈને બેઠા રહેવું એ કારણ પણ હોઈ શકે. પણ હોમવર્કથી 70% બાળકોની અંદર માથાનો દુખાવો એક રિકરન્ટ અથવા તો 13-14% પરમેનન્ટ લક્ષણ રૂપે જોવા મળ્યું છે. બેભાન થઈ જવું, ચક્કર આવવા, લાંબો સમય પલોઠીવાળીને બેઠો બેઠો લેસન કરતો બાળક અચાનક ઊભું થાય એટલે બધું બ્લડ નીચે ફૂલ થઈ જાય પગના સ્નાયુમાં અને બાળકને સુન્ન થઈ જાય, પડી જાય, ચક્કર આવી જાય કે બેભાન થઈ જાય. પડ્યું હોય હોમવર્ક વધતે લાંબો સમય બેઠા બેઠા કરવાથી અને બીજા ઘણા બધા સીટી સ્કેન સુધીની તપાસ અમે બધા કરાવી નાખ્યા, કારણ કે અમારે જોવું પડે બીજું કાંઈ તો છે નહીં ને, અને એકેય તપાસમાં હોમવર્ક તો આવવા નથી એટલે આ પાછી મહિના પછી પાછી આવવાની આની આ તકલીફ. રિપીટેડ એક ને એક પાઠ 2 વખત લખવા આપો, 4 વખત લખાવો, 6 વખત લખવા આપો, એક ને એક સ્પેલિંગ 5 વખત લખવા આપો, એની પાછળ કોઈ લોજિક હોતું નથી. એની પાછળ સંશોધનોએ કશું જ પુરવાર કર્યું નથી કે ફાયદાવાળી વસ્તુ છે. એ પુનરાવર્તન કંટાળાજનક હોય છે, તે ચક્કર આવવા માંડે, ઉબકા થવા માંડે, દાજ ચડવા માંડે, અત્યંત દાજ ચડે એટલે તમે સિમ્પેથેટિક ઓવર એક્ટિવિટી થઈ જાય, માણસ ડિસ્ટર્બ થઈ જાય. ભૂખ ન લાગવી, તમે ઘરે ઘરે જોશો ચાલને બેટા જમી લે ને, એ આટલું લખીને આવું, લખી આવતો રહે ને બેટા, એ ગણિતનું થોડુંક બાકી છે પૂરું કરી દો બેટા, હવે આવતો રહે ને, ત્યાં તો જમવાનો સમય પૂરો થઈ જાય, થાળી એમની પડી રહીને બાળકની ભૂખ મરી જાય. હોમવર્કની લાઈમાં પૂરું ખાઈ નહીં શકતું બાળક પોષણની ખામીના રોગોના ભોગ પણ બની શકે છે. અમુક વસ્ત પછી શું કરે, હોમવર્ક પૂરું થાય ત્યાં 3:30-4 બપોરના થઈ ગયા કે રાતના 8-9 થઈ જાય, ભૂખ મરી ગઈ એટલે વેફર, કુરકુરે, આ ડીવડી બધી વસ્તુ ચાલવા માંડે. આ કે પછી બાળકને રોટલી શાક ખાવાનો કંટાળો.